भागनी सपाटो अमदावादमां चार पेढ़ीना सात स्थले दरोड़ा सूरतमां अग्यार पेढ़ीना सोळ स्थले वडोदरानी पांच पेढ़ीमां तपास करी जेमां 27 करोड़नी करचोरी झड़पाई। राजकोटमां शीतल पार्क नजीक बालाजी गृहउद्योगमां फूड विभागनी तपास मनपानी टीमे 240 किलो अखाद्य खजूरनो कर्यो नाश उपरांत नजीकमां अड़दियाना वेपारीओने त्यांथी लेवाया नमूना। अमदावादमां नियमो साथे कांकरिया कार्निवलनुं आयोजन मेयरे कह्युं हालनो कोरोना घातक नहीं गाइडलाइननुं पालन कराशे एएमसी द्वारा 5 लाख मास्कनुं वितरण कराशे बाळको माटे तैयार करायेल एडवेन्चर गेम्स बनशे आकर्षणनुं केन्द्र। अमदावादमां इस्को इंटरनेशनल कराटे टूर्नामेंटनुं आयोजन कांकरियाना ट्रांस स्टेडियममां आयोजन करवामां आव्युं 29 રાજ્યોના ખેલાડીઓએ ભાગ લીધો 72 કેટેગરીમાં ટુર્નામેન્ટ યોજાઈ 300થી વધુ મેડલ ટ્રોફી સાથે ખેલાડીને ઇનામો પણ અપાયા। સુરતમાં પિતા વિહોણી 300 દીકરીઓના સમૂહ લગ્ન ઉદ્યોગપતિ મહેશ સવાણીએ કર્યું આયોજન લગ્ન મંડપના આકાશી દ્રશ્યો સામે આવ્યા સવાણી બન્યા કન્યાઓના પિતા। आ तरफ नवसारी में जैन समाजे रेली योजी पालीताणाना जैन तीर्थ में तोड़फोड़ विरोध में मोटी संख्या में लोग रेली योजी जिला कलेक्टर ने आवेदन पत्र पाठव्य अन्य समाज समर्थन आप। नाताल पर्व में डांग जिला में प्रवासियों की भीड़ सापुतारा में प्रवासी मटिया बोटिंग पेराग्लाइडिंग की मजा माणता जवा मब्या सहलाणियों स्थानिक होटल और फेरियावाड़ा ने सारी आप। દેવના સેન્ટ પોલ ચર્ચમાં ક્રિસમસની ભવ્ય ઉજવણી તમામ ધર્મના લોકો એકત્રિત થઈને ઈશુ ભગવાનના દર્શન કર્યા તમામ પરિવારોએ તેમના ઘરોને રંગબેરંગી રોશનીથી શણગાર્યા હતા તમામ ધર્મના લોકોએ સાથે મળી ઉજવણી કરી હતી રાષ્ટ્રીય એકતાના દેખાડ્યા હતા દર્શન। अमदावाद गांधीनगर में ओलिम्पिक 2036 योजाशे यजमानी माटे अमदावाद दावेदारी करशे ओलिम्पिक्स इन्फ्रास्ट्रक्चर माटे पूरजोश में तैयारी शुरू मोटेरा स्थित सरदार पटेल स्टेडियम खाते ओलिम्पिक गेम्स 2036 ओलिम्पिक अने क्लोजिंग सेरेमनी योजाशे। अमदावादना साणंद तालुकाना डांगर पकावता खेडूतो मुश्केलीमां 5 दिवसथी टेकाना भावे डांगर वेचवा खेडूतो लाइनमां गोडाउन पासे 400થી વધુ ટ્રેક્ટરોનો જમાવડો ડાંગરનો ટેકાનો ભાવ પ્રતિ 20 કિલો રૂપિયા 408 ટેકાના ભાવે ખરીદીની 31 ડિસેમ્બર અંતિમ તારીખ ટેકાના ભાવે ડાંગર ન ખરીદાતા જગતનો તાત લાચા। રાજ્યમાં સતત વધી રહ્યો છે ઠંડીનો ચમકારો 24 કલાકમાં તાપમાનનો પારો 4 ડિગ્રી સુધી ગગડ્યો અમદાવાદમાં તાપમાનનો પારો 10 ડિગ્રીએ પહોંચ્યો લો પ્રેશરની અસરના કારણે હજુ 3 દિવસ રહેશે ઠંડીનું જોર। કચ્છમાં પડી રહી છે આકરી ઠંડી ભુજમાં 10.6 ડિગ્રીએ તાપમાનનો પારો પહોંચતા લોકો ઠૂંઠવાયા જ્યારે 4.2 ડિગ્રી તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર નોંધાયું। ઉત્તર ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર ડીસામાં 10 ડિગ્રી મહેસાણા અને પાટણમાં 10.2 ડિગ્રી મોડાસામાં 11.5 ડિગ્રી તાપમાન નોંધાયું હજુ 3 દિવસ વધુ ઠંડી રહેવાની હવામાન વિભાગની આગાહી। અમદાવાદમાં સાબરમતી વિસ્તારમાં 350 કરોડના ખર્ચે બની રહ્યું છે મલ્ટી ટ્રાન્સપોર્ટ હબ 240 મીટરનો વોકવે યાત્રીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે બુલેટ ટ્રેન સ્ટેશનમાંથી જ સાબરમતી અમદાવાદ રેલવે સ્ટેશન સુધી જવાની સુવિધા થશે 1500 કારની પાર્કિંગ સુવિધા માટે અંડરગ્રાઉન્ડ તેમજ ગ્રાઉન્ડ ફ્લોરની 3 માળ સુધી પાર્કિંગ ફેસિલિટી ઊભી કરાશે।